દેશમાં અન્ય રાજ્યો કે શહેરની તુલનાએ વાપીમાં સામાન્ય રીતે શાકભાજી ફ્રૂટના ભાવ ઓછા હશે. જો કે આ વખતે વરસાદી માહોલ અને ટ્રાન્સપોર્ટેશનના ખર્ચને કારણે સિઝનલ અને ઓફ સિઝનલ શાકભાજી ફ્રૂટના હોલસેલ રિટેલમાં 10 કે 15% વધારો નોંધાયો છે, જેના કારણે ગૃહિણીઓ તોબા પોકારી ઉઠી છે, જ્યારે શાકભાજી વિક્રેતાને ત્યાં પણ ઘરાકી ઘટી છે. ચોમાસાની શરૂઆત સાથે જ શાકભાજીમાં ભાવ વધારો નોંધાયો છે. સિઝનલ ફ્રૂટથી લઈને ઓફ સિઝનલ ફ્રૂટ શાકભાજીમાં 1-2 થી વધેલો ભાવ ગ્રાહકોને અને વેપારીઓને દજાડી રહ્યો છે. આ અંગે ગ્રાહકોનું કહેવું છે કે શાકભાજીના ભાવ વધવાથી મધ્યમ વર્ગને અને રોજનું રોજ કમાઈને ખાનારા પરિવારો માટે શાકભાજી ખરીદવું મુશ્કેલ બન્યું છે. શાકભાજી સાથે તેલ, કરિયાણા અને ગેસના ભાવમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. આ મોંઘવારી તમામ પરિવારને દજાડી રહી છે, જેને કારણે પરિવારનું ભરણ પોષણ નહીં કરનારા લોકો આત્મહત્યા જેવું ગંભીર પગલું ભરી રહ્યા છે. સરકારે આ અંગે કોઈ ચોક્કસ નિર્ણય લેવો જોઈએ. વાપીમાં હાલ સપ્તાહ પહેલા 40 રૂપિયા આસપાસ મળતું શાકભાજી 80 થી 100 રૂપિયા કિલો થઈ ગયું છે. પરિવાર એટલો મોંઘો ભાવ આપી શકતો નથી. આવી જ હાલત ફળફળાદી બજારમાં વર્તાઈ રહી છે. ફ્રૂટના વેપારીનું કહેવું છે કે લોકડાઉનની વખતથી ફ્રૂટ બજારમાં સતત તેજી મંદી વર્તાઈ રહી છે. હાલમાં વરસાદને કારણે ટ્રાન્સપોર્ટેશન ઠપ થઈ જતા પેટ્રોલ ડીઝલના ભાવ વધારાના કારણે બહારથી આવતા ફ્રૂટના ભાવમાં 10 થી 15% વધારો થયો છે. સચિન આરગોણ. માહોલ એ છે કે બારિશ કે કારણ જો હે ફસલે કુછ ગિર જાતી હે ઓર જો રહે જાતી હે થોડા સા જો હોતા હે ઉસકા ભાવ ટાઇટ હી રહેતા હે. ગુવાર હો ગયા, ફંસી હો ગયા, મરચા હો ગયા, ધનિયા, એ સબ કા ભાવ ચઢા હુઆ હી રહેતા હે. ફિલહાલ માર્કેટ મે જો ઘરાગી કી બાત કી જાય, વો ઘરાગી કેસી ઓર કોન સા માલ હે જો અભી આવક મે હે, કોન સા માલ હે જો અભી આવક મે નહીં. આવક મે ક્યા હોતા હે કી આવક મે જો હે અભી ફિલહાલ મે યે સીઝન જો હે ભિંડે કા, પરવલ કા ઓર બાલ ઓર इसका ही माहौल है ज़्यादा. टिंडोड़ा हो गया, गलका हो गया, तुरिया हो गया, ये सब का माहौल है. फिर भी उसका भाव चढ़ा हुआ है बारिश के कारण. जहाँ भी अभी लोग अभी बारिश नासिक में है, महाराष्ट्र में बारिश है, वहाँ से सब माल आता है तो भाव थोड़ा चढ़ा है. और कुछ माल लोकल सूरत उरत बाजू से आता है, उन्नाई बाजू से परवल हो गया, ये सब गलका, तुरिया, दूधी, ये सब आता है तो भाव गुवार उवार थोड़ा चढ़ा हुआ है हल्का सा. अगर बारिश आ जाएगी तो इसका भाव बढ़ भी सकता है. माल रहेगा नहीं, खाने वाले सब लोग हैं तो भाव बढ़ेगा. अगर जो बारिश मतलब नॉर्मल में रहा तो माल धीरे धीरे यही रिपोर्ट में चलेगा. क्या नाम है आप? जी मेरा नाम पंडित संपूर्णानंद तिवारी है. जी हाँ, ग्राहकी देखिए अभी बहुत कम है और 15 दिन पहले सब्जी का रेट कम था. अभी बारिश के कारण अभी सब्जियां कम निकल रही है, इसके हिसाब से रेट बढ़ा हुआ है. फिर वापस अभी कुछ 1 महीने के बाद वापस कुछ रेट कम हो जाएंगे. तो ये रेट घटना बढ़ना ये उपज के ऊपर है. कभी ज़्यादा हुआ तो रेट कम हो जाएगा, कम हुआ तो रेट ज़्यादा हो जाएगा. और क्या पूछना चाहते हैं? हाँ, भाव की बढ़ोतरी में कि जो 20 रुपया किलो था अभी वो 28 रुपया किलो हो चुका है. जो 12 रुपया किलो था वो सब्जियां 18 रुपया किलो हो चुका है. और अभी भी दूसरे ज़िला से भी कहीं हमारा ज़िला में सब्जी का रेट अभी काफ़ी कम है. दूसरे ज़िलों में आप देखने जाएंगे तो बहुत काफ़ी रेट है, उतना अभी हमारे यहाँ नहीं है. મધ્યમ વર્ગ માંથી આવીએ છીએ તો મધ્યમ વર્ગ માટે આટલી તકલીફ પડતી હોય તો નાના માણસો માટે શું કરવાનું? સબ્જી માર્કેટમાં કુંજનમાં એટલો ભાવ છે, એટલા માટે તો અમે અહીંયા હોલસેલ માર્કેટમાં આવ્યા છે. ક્યાંક ત્યાં બી એટલો ભાવ છે તો ત્યાંથી આવીએ તો રિક્ષા ભાડું અમને લાગે છે. તો એ તો એનું એ જ થાય. પેટ્રોલના એટલા ભાવ, ડીઝલના એટલા ભાવ, તેલના એટલા ભાવ, કરિયાણાના એટલા ભાવ, તો મધ્યમ વર્ગના આટલી તકલીફ પડે છે તો ગરીબ માણસની તો વાત શું કરી. 500 રૂપિયા રોજ મળતું હોય, એ લોકોના ઘરમાં 5 જણા ખાવાવાળા હોય તો એ કેવી રીતના પૂરું કરી શકે?
બધી વસ્તુના એટલા ભાવ છે, મકાન ભાડા ભરવા પડતા હોય, બધી કરિયાણું સાથે લેવું પડતું હોય, કે કેવી રીતના પૂરું કરી શકે? છેલ્લે અંતે કોઈ નિર્ણય એની પાસે નથી આવતો ત્યારે સુસાઇડ કરી લે છે. છોકરાઓની એટલી ફી છે, સરકાર કરે તો કરે, ગેસના એટલા ભાવ વધી ગયા છે, તો આ મધ્યમ વર્ગને એટલી તકલીફ પડે, તો ગરીબ માણસની વાત શું કરી? એ લોકોને વિચાર કરીને સરકારે એટલો નિર્ણય લેવો જોઈએ કે કોઈ પણ વસ્તુને, ખાધા ખોરાકી વસ્તુ છે ને, એમાં થોડો કમસે કમ ભાવ થોડો ઓછો કરવો જોઈએ, તો બધાને રાહત મળે. શાક માર્કેટ પહેલાં 40-50 રૂપિયા કિલો મળતું હતું, અત્યારે 100 રૂપિયા કિલો છે બધું, 80 રૂપિયા, 100 રૂપિયા. ફ્રૂટમાં જુઓ તો તમે, જ્યારે 50 રૂપિયા કિલો મળતી હતી એ વસ્તુ, અત્યારે 150 રૂપિયા કિલો થઈ ગઈ છે. તો એટલી વસ્તુના ભાવ, તો માણસ 5 રૂપિયાની વસ્તુ લેવી હોય કે 10 રૂપિયાની વસ્તુ લેવી હોય તો વિચાર કરે છે, તો 50 રૂપિયાની તો વસ્તુ કોઈ સંજોગોમાં એ લઈ શકે તેવું છે જ નહીં. અને એના બાળક છે, બીજાનું જોતા હોય તો બાળક છે, બાળકને તો મન કોઈ પણ વસ્તુનું ખાવા પીવાનું થતું હોય તો મા બાપને કોને ઇંતજારીને હોય પોતાના બાળક માટે? મજૂરી હોય તો ભાઈ એને બાળક એને પ્રેમ કરતું જ હોય, એને એને આશા પૂરી કરવાની ઈચ્છા હોય, પણ કેવી રીતના કરે? ગરીબ માણસને ક્યાંય પૂરું નથી થતું. મધ્યમ વર્ગની આવી તકલીફ છે, તો ગરીબ માણસનું વિચાર કરીને ભાઈ એટલો ભાવ થોડો કરિયાણામાં ને એમાં ઓછો કરે ને તો બી રાહત થાય, તો માણસોને સુસાઇડ ના કરવી પડે અને જીવન નહીં ટૂંકાવવું પડે.